હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. બોલો, શું કહો છો? જોરદાર. રાત્રે કાં તો લાલાસર આવ્યા હશે સપનામાં, અથવા તો શૂન્યો શૂન્યો શૂન્યો, હે ને? જુઓ તો ખરા આગળ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. આગળના વિડીયોમાં આપણે આટલું શીખી ગયા. ચાલો મિત્રો ઝડપથી હા હવે શરૂ કરીએ. ત્રિઘાત બહુપદી પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x³ - 5x² - 11x - 3, એના શૂન્યો છે તેમ ચકાસો. ચકાસવાની વાત ખરીને એ આપણે આગળના વિડીયોમાં પૂરી કરી. હવે એની આગળ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પણ તમે શું ફેરફાર જોવા મળ્યો? 2.2 એક્ઝામ્પલ નંબર 1, એના 6 દાખલા હતા. 6 એ 6માં શું હતું ખબર છે? દ્વિઘાત બહુપદી હતી, આ ત્રિઘાત બહુપદી છે. બરાબર, મેં તમને પેલું યાદ કરાવ્યું હતું ને, સૂત્રો યાદ કરાવ્યા ને, દ્વિઘાત બહુપદી હોય તો બે પોઈન્ટ, બે સૂત્રો ચકાસવાના આવે. ત્રિઘાત બહુપદી હોય તો 3 સૂત્રો ચકાસવાના આવે, હે ને બેટા? યાદ છે ત્રિઘાત બહુપદીના 3 સૂત્રો કયા કયા યાદ છે? જો દ્વિઘાત બહુપદીના પછી જો પછી તમને એવું લાગે તો જોઈ લેજો. અત્યારે હું તમને ઝડપથી એકવાર સમજાવી દઉં. દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી છે ને, ત્રિઘાત બહુપદી, બરાબર? એકદમ સ્પીડમાં ત્રિઘાત બહુપદીના 2 શૂન્યો આલ્ફા બીટા, ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા બીટા ગેમા, બરાબર? ઓનલાઈન ને બધું. ઓકે, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a, આલ્ફા ઇન્ટુ બીટા c/a. 2 સૂત્રો ચકાસવાના હતા, આમાં 3 ચકાસવાના. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a, આલ્ફા બીટા બીટા ગેમા, ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c/a, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. ક્લિયર? જોઈ લો બેટા એકવાર. મેં તમને યાદ હોય ને તો એવું પણ સમજાવ્યું હતું કે આમાં આ સૂત્રો 3 છે, પણ તમે જોશો ને એક આ અને એક આ બંને સેમ જ છે, બરાબર? બીજું આ અને બીજું આ, આ બંને સેમ જ છે, ખાલી આ એકલું જ જુદું છે. આની અંદર આમાં અને શાબ્દિક વર્ડિંગ ફોર્મમાં શબ્દોમાં કહીશું 2 શૂન્યોનો સરવાળો, આમાં 3 શૂન્યોનો સરવાળો, આમાં બંને શૂન્યોનો ગુણાકાર, આમાં બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. શબ્દમાં પણ થોડું થોડું યાદ રાખવું પડશે હા. બબ્બે શૂન્યો એના ગુણાકારનો સરવાળો, બરાબર? ફોર્મ્યુલા આન્સર સેમ, અને આમાં શું છે 3 એ 3 શૂન્યોનો ગુણાકાર, બરાબર? આપણે એમણે જે માગ્યું છે ને, અહીં આગળ જે માગ્યું છે ને, તો સહગુણકો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો આ વસ્તુ એમણે માગી છે. અહીં આગળ આ વસ્તુ માગી છે, બરાબર? આ હું અહીંયા બોર્ડ પર લખી રાખું છું. ક્લિયર? હું ફરીવાર યાદ કરાવી દઉં છું કે શૂન્યો ચકાસો એ આપણે
શીખી ગયેલા છે. અત્યારે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસશું. તો આ આપણે ક્લિયર, ચાલો ત્રણે ત્રણ શૂન્યોને આપણે શું કહીશું, એકને આલ્ફા, એકને બીટા, એકને ગેમા, બરાબર. ઓકે, એક આલ્ફા, એક બીટા, એક ગેમા. અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3, બીટા ઇઝ ઇક્વલ ટુ -1 અને ગેમા ઇઝ ઇક્વલ ટુ -1/3. ક્લિયર. એ શરૂઆત કરતાં પહેલાં જેવી રીતે દ્વિઘાત બહુપદીમાં શરૂઆત આપણે યાદ હોય તો એવું કરતા હતા કે આપેલી દ્વિઘાત બહુપદીને ax² + bx + c સાથે સરખાવતા હતા, એવી રીતે આ ત્રિઘાત બહુપદી બંનેના વ્યાપક સ્વરૂપ પણ ઉપર લખી દઉં. px = ax² + bx + c અને આમાં px = ax³ + bx² + cx + d. ક્લિયર, શું સમજણ પડી, બધું યાદ રહી ગયું? ઓકે, px = 3x³ - 5x² - 11x - 3 ને px = ax³ + bx² + cx + d સાથે સરખાવતા. જોયું, આજે લાલા સરે સાસ નહીં લખ્યું, સાસ નહીં લખ્યું, સાથે સરખાવતા. ઓકે, a = 3, b = -5, c = -11, d = -3. ક્લિયર ને બેટા? ઓકે, ચલો પહેલો પોઈન્ટ આપણે આની શરૂઆત કરીએ. અહીં α = 3, β = -1, γ = -1/3, બરાબર. ચલો પહેલો પોઈન્ટ શરૂઆત કરીએ, α + β + γ, બરાબર. ત્રણે ત્રણ શૂન્યોનો સરવાળો, α + β + γ, 3 + -1 + -1/3, બરાબર. જે છે ને, કશું ના હોય તો 1 1 લઈ લેવાના. હવે 1 1 અને 3 એનો LCM લેવાનો, એનો લસા લેવાનો. is equal to 3, 3 લસા. હવે લસા લીધા પછી આપણને ખબર છે કે છેદને લસા જેટલો બનાવવાનો, બરાબર, છેદને લસા જેટલો બનાવવાનો. તો આ 1ને 3 જેટલા બનાવવા માટે 1 3 1 3 1 3 3, તો 1 × 3, અહીંયા પણ 3 અને અહીંયા 3 1 3. હવે 3 3 9, તમને લોકોને આ બધું ખ્યાલ છે, બરાબર. 9 − 3 1 3 3 1 1 1 1 − 1 = 9 − 3 6 − 1/3 = 5/3. ધીસ ઇઝ α + β + γ. હવે α + β + γ એને આપણે -b/a જેટલા લાવવા જ પડે, બરાબર. તમને બધી બહુ જ વાર બેટા મેં કહ્યું છે કે α + β + γ -b/a લાવવા જ પડે. તો -b લાવવા માટે -5ની જરૂર પડે, ધીસ ઇઝ 5. પણ બી લાવવા માટે જો બીની જરૂર હોય ને, બીની જરૂર હોય ને, તો -5 જોઈએ. તો આપણે એક કામ કરીએ, +, છે આવું આપણે નાટક આગળ પણ કરી ચૂકેલા છે. તો -5 દેટ ઇઝ અવર બી, એન્ડ 3 દેટ ઇઝ અવર એ, બરાબર. આ થઈ ગયું. આમ α + β + γ, થોડું નાના અક્ષર લખી દઉં કે α + β + γ = -b/a, આ સાબિત થઈ ગયું. મેં તમને યાદ હોય ને તો એવું પણ કહેલું છે કે ધારો કે કોઈને આવું ના ફાવે ને, આવું લાવતા ના ફાવે ને, તો મેં તમને બીજી રીત પણ કહી છે, ખબર તમને. α + β + γ એનો α + β + γ આનો આન્સર લાવવાનો આ રીતે 5/3 આવશે, બરાબર. ત્યારબાદ
માઇનસ બી બાય એનો આન્સર લાવવાનો તો માઇનસ બી બાય એ માઇનસ ઓફ બી બી આ રહ્યું માઇનસ ફાઇવ બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ બાય થ્રી ધીસ ઇઝ ઇક્વેશન વન ધીસ ઇઝ ઇક્વેશન ટુ સમીકરણ પરિણામ એક અને બે પરથી સાબિત થાય છે કે આલ્ફા પ્લસ પીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ યાદ આવ્યું બેટા મેં પેલું લાલ કલરની પેન વડે આગળના વિડીયોમાં બતાવ્યું હતું એવું પણ તમે લોકો કરી શકો છો શક્ય હોય તો આવું કરો તો વધારે સારું ઓકે બીજું બતાવવાનું આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા બરાબર બીજો પોઈન્ટ આલ્ફા બીટા બીજો પોઈન્ટ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા એટલે આલ્ફા અને બીટા બંનેનો ગુણાકાર આલ્ફા એટલે દેટ ઇઝ અવર થ્રી પછી બીટા એટલે માઇનસ વન પ્લસ ફરી પાછું બીટા માઇનસ વન ગેમા માઇનસ વન બાય થ્રી ગેમા માઇનસ વન બાય થ્રી એન્ડ આલ્ફા થ્રી જોતા રહેજો હા જોતા રહેજો બેટા આલ્ફા ક્યાં છે થ્રી બીટા માઇનસ વન પ્લસ આલ્ફા બીટા ગેમાની કિંમતો જ મૂકી છે બરાબર આગળ મૂકી તે પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી આ બંનેનો ગુણાકાર માઇનસ થ્રી આ બંનેનો ગુણાકાર માઇનસ થ્રી આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ 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 એક એકાએક વન બાય થ્રી પ્લસ માઇનસ અહીંયા જુઓ ધ્યાનથી પ્લસ માઇનસ બરાબર અને આ થ્રી થ્રી કટ થઈ જશે જુઓ અહીંયા થ્રી થ્રી કટ થઈ જશે જુઓ ધ્યાનથી બરાબર શું સમજણ પડી થ્રી થ્રી કટ થઈ જશે ના ઉડાવો તો પણ ચાલે કારણ કે લસાઅ છે ને એટલા માટે પણ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી માઇનસ વન દેટ ઇઝ માઇનસ ફોર પ્લસ વન બાય થ્રી બરાબર વન એક અને ત્રણનો લસાઅ એક અને ત્રણનો લસાઅ બરાબર એક અને ત્રણનો લસાઅ ત્રણ અહીંયા ઇઝ ઇક્વલ ટુ વન અને થ્રી એનો એલસીએમ થ્રી બરાબર અહીંયા એક તારી ત્રણ ને ત્રણ એકા ત્રણ ચાર તારી બાર માઇનસ ટ્વેલ પ્લસ વન અહીંયા જુઓ બેટા ચાર તારી બાર અને એક એકાએક ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇલેવન બાય થ્રી જો તો સી બાય એ જેટલું આવ્યું કે ના આવ્યું જોઈ લો એકવાર સેટ થાય છે કે નાટક કરવું પડે છે કે સેટિંગ કરવું પડે છે માઇનસ ઇલેવન માઇનસ ઇલેવન દેટ ઇઝ અવર સી અને બાય થ્રી લો બેઠી જ આવી ગઈ સીધું જ આવી ગયું ગોઠવાઈ ગયું માઇનસ ઇલેવન દેટ ઇઝ અવર સી માઇનસ ઇલેવન દેટ ઇઝ અવર સી એન્ડ થ્રી દેટ ઇઝ અવર એ આ પણ સાબિત થઈ ગયું આ પણ થઈ ગયું અને હવે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બતાવવા માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય એ બરાબર આબુ શીખાડું છું ચાલો મનમાં વિચારવા માંડો શું કરવાનું છે તે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બોલતા રહેજો બેટા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર ક્યાં છે આલ્ફા બીટા ગેમા બોલો 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 ક્યાં છે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા જોજો મિત્ર હા આલ્ફા એટલે થ્રી બીટા એટલે માઇનસ વન ગેમા એટલે માઇનસ વન બાય થ્રી 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 દિશુમ થ્રી થ્રી દિશુમ ઉડી ગયા
આમાં છે ને નહીં ઉડાવો તો પણ ચાલશે, પણ એકવાર આપણે પેલી હેબિટ પ્રમાણે આપણે ઉડાવી દઈએ. આ થ્રી થ્રી ઉડી ગયા બેટા, બરાબર. અને વન વન ઝા વન, એક એકા એક, એક એકા એક, માઇનસ માઇનસ પ્લસ, બરાબર. શું લાવવાનું છે જુઓ તો, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું લાવવાનું હતું બેટા, માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી બાય એ લાવવાનું છે. જુઓ તો, ચેક કરો તો આવે છે માઇનસ ડી બાય એ આવે છે. કોઈ કે સર ડી લાવવાના એટલે માઇનસ થ્રી લાવવા પડે, આ બરાબર. પછી એ લાવવાના એટલે થ્રી લાવવા પડે. અમારું બેટું ખરું પાછું, હે બોલો બોલો, યાદ આવ્યા, યાદ આવ્યું, નાટક કરવાનું, બોલો બોલીએ બોલીએ. દેવાનંદ ક્યાં કિયા જાય, જો લાવવું જ પડશે બેટા, છે ને માઇનસ ડી બાય એ લાવવું જ પડશે. તો ડી લાવવા માટે છે ને માઇનસ થ્રીની જરૂર પડે, અને નીચે એ લાવવા માટે છે ને થ્રીની જરૂર પડે. એટલે હું એક કામ કરું, થ્રી વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરતા, એટલે કે ત્રણ વડે ગુણતા, ત્રણ વડે ભાગતા, એટલે છે ને થ્રી બાય થ્રી, ત્રણ એકા ત્રણ, એટલે ડી અને એ હજુ પણ શું થયું ખબર છે, ડી માઇનસ થ્રી લાવવા પડે, ડી એટલે માઇનસ થ્રી લાવવા પડે, ડી એટલે માઇનસ થ્રી લાવવા પડે. હજુ માઇનસ થ્રી નથી આવ્યા. તો આ જ દાખલામાં, આ જ એક્ઝામ્પલમાં, આ જ સમમાં આપણે આ લખ્યું, પ્લસ હોય ને તો બે વાર માઇનસ મૂક્યા, અહીંયા બે વાર માઇનસ મૂકી દઉં, બરાબર. ઓકે, આવી ગયું બેટા, માઇનસ માઇનસ થ્રી, આ એક્ઝામ્પલમાં માઇનસ થ્રી, શું છે માઇનસ થ્રી, માઇનસ થ્રી આ લખે, આ માઇનસ થ્રી, અહીંયા પણ જુઓ માઇનસ થ્રી, દેટ ઇઝ અવર ડી. અહીંયા જુઓ બેટા, ક્લિયર, આ હું બતાવું છું, એ જુઓ, પરફેક્ટ આવડી જશે ડી. એન્ડ વોટ ઇઝ થ્રી, આ એક્ઝામ્પલમાં ત્રણ એ શું છે, દેટ ઇઝ અવર એ, આ લખ્યું જુઓ અહીંયા, બરાબર, દેટ ઇઝ એ આવી ગયું. જોઈ લો, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર, માઇનસ ડી બાય એ આવી ગયું, ક્લિયર. જોઈ લો, ચાલો, ત્રણે ત્રણ સૂત્રો સાબિત થઈ ગયા, આ એક્ઝામ્પલ આપણો પૂરો થઈ ગયો. કપડાં પહેરાવી દેવાના, હા, થોડું સારું લાગે, કપડાં પહેરાવી દેવાનું સારું લાગે થોડું, ક્લિયર. આની અંદર મેં તમને એક વસ્તુ કહ્યું હતું, આની અંદર મેં તમને એક વસ્તુ કહ્યું હતું, શું ખબર છે, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ માઇનસ ડી બાય એ. ધારો કે તમને નથી આવડતું, મેં આની આગળના એક્ઝામ્પલમાં પણ તમને બતાવ્યું હતું, અને હમણાં પણ મેં તમને આની અંદર પણ મેં તમને બતાવ્યું કે નથી આવડતું તો શું કરી શકાય. આના માટે હું તમને ફરીવાર, ઓય, આના માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી બાય એ, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બીજી રીત, બરાબર, બીજી રીતે એટલે આખા દાખલા નહીં, આના માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી બાય એ. તો શું કરવાનું, આનું સિમ્પ્લિફાય કરવાનું, આનું સાદરૂપ આપવાનું, કિંમતો મૂકીને આનું સાદરૂપ આપવાનું, કિંમતો મૂકીને, બરાબર. જોજો અહીંયા, જો બેટા, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ, આ લખ્યું, થ્રી ઇન્ટુ માઇનસ વન ઇન્ટુ માઇનસ વન બાય થ્રી, થ્રી થ્રી કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એન્ડ વન. ધીસ ઇઝ ઇક્વેશન, પરિણામ નંબર એક. અને બીજું માઇનસ ડી બાય એ, બરાબર, માઇનસ ડી બાય એ. ઓકે, માઇનસ વોટ ઇઝ ડી, માઇનસ થ્રી, આ જોતા રહેજો, એન એ થ્રી, બરાબર, થ્રી થ્રી કટ થઈ જશે, અને માઇનસ માઇનસ પ્લસ, બરાબર, વન. પરિણામ નંબર બે, આમ આ રીતે પણ કરી શકાય. આમ પરિણામ એક અને બે પરથી સાબિત થાય છે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય એ સાબિત થાય છે. એટલે કાં તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા
is equal to minus d by a સાબિત કરવા માટે કાં તો આ કરો કાં તો આ કરો બંને કરવાનું નથી ભાઈ હા કાં તો આ કરો કાં તો આ કરો શક્ય હોય તો આ કરવાનો પ્રયત્ન કરો પણ ધારો કે ભૂલી જવાય તો આપણી પાસે બીજો ઓપ્શન છે એક આ ક્લિયર આ તો આપણે જોવાનું બોલો શું કહો છો હવે યસ ક્લિયર ને બેટા તમે આ એક્ઝામ્પલ ઉદાહરણ 5 જ્યારે કાઢશો ને એટલે ટેક્સ્ટબુકમાં જોશો ને એટલે તમારામાંથી ઘણા બધાની નજર ક્યાં આગળ પડશે ક્યાં આગળ પડશે જેવું ટેક્સ્ટબુક કાઢી હુંદેળી જોઈ હા શું મગજમાં આવ્યું આ એક્ઝામ્પલ પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી વાંચ્યું વાંચી લો ટેક્સ્ટબુક કાઢો અને જુઓ અંદર આ એક્ઝામ્પલ પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી પણ આપણે એવું કરવાનું નથી ભાઈ કરવાનું જ છે બરાબર તમે અને આની અંદર કશું જ નવું કરવાનું નથી એકદમ સહેલું છે આવડે એવું જ છે હજુ આના જેવા બે એક્ઝામ્પલ હું તમને પ્રેક્ટિસ કરાવું છું આવડે જ બકા ના આવડે એવું બને જ નહીં આવડે જ ક્લિયર પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી એ વાક્ય તમે મગજમાંથી કાઢી નાખો એક્ઝામમાં નથી આવવાનું એવું ભૂલી જાઓ આ આવશે એવું વિચારો આપણે ભણવાનું જ છે બેટા હજુ બે દાખલા હજુ આના જેવા બીજા બે એક્ઝામ્પલ એ આપણે ગણીએ છીએ બરાબર ઓકે આની અંદર કોઈને કંઈ ક્વેરી હોય તો તમે મને ફોન કરો બરાબર નીચે ચેટ બોક્સમાં લખો તમે મને કોલ કરો હું તમને ફરી પાછો હું તમને શીખવાડું છું બરાબર બેટા જોઈ લો હું તમને ઝડપથી યાદ કરાવી દઉં કે ત્રણ શૂન્યો ચકાસવાના છે ત્રણ શૂન્યો ચકાસવાના છે ખાલી ચેક કરવાના છે આ શૂન્યો ચકાસો શૂન્યો શોધો દેટ ઇઝ ડિફરન્ટ પોઈન્ટ શૂન્યો ચકાસો દેટ ઇઝ ડિફરન્ટ પોઈન્ટ બંનેની મેથડમાં ફેર છે કે જે આપણે ચકાસવાનું આપણે આગળ શીખી ગયા છે આ એક્ઝામ્પલની અંદર શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ ચકાસો સંબંધ ચકાસવાનો તો આપેલી બહુપદીને એ એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ બી સાથે સરખાવવાની જેથી આની અંદર પણ એક્સ ક્યુબવાળા પદો ઉપર નીચે એક્સ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેરવાળા એક્સ એક્સ અચળ એ ઇઝ ઇકલ ટુ 3 બી ઇઝ ઇકલ ટુ માઇનસ 5 સી ઇઝ ઇકલ ટુ માઇનસ 11 ડી ઇઝ ઇકલ ટુ માઇનસ 3 બરાબર પછી બેટા શું આવે આલ્ફા બીટા ગેમા આલ્ફા બીટા ગેમા ક્યાંથી આવ્યા જે શૂન્યો છે એકને આલ્ફા કહીએ એકને બીટા કહીએ એકને ગેમા કહીએ ક્લિયર પછી ત્રણ સૂત્રો ત્રણ પોઈન્ટ આપણે ચકાસવાના હતા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાવાળો પછી આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા એનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર એક આ ચકાસવાનો બીજો આ ચકાસવાનો બીજો આ ત્રણ આપણે ચકાસવાના બરાબર એકદમ સિમ્પલ ક્લિયર આની સાથે આ આપણું ઉદાહરણ 5 પૂરું થયું હજુ બીજા બે એક્ઝામ્પલ લઈને આવું છું ટેક્સ્ટબુક ફેરવો હતો છે કોઈ જગ્યાએ નથી ને છે ક્યાં છે વૈકલ્પિકમાં વૈકલ્પિક એટલે કયું 2.4 વૈકલ્પિક એટલે કયું 2.4 ફરી પાછું તમે કહેશો કે સર 2.4 ખરું ને એ તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી એવું નહીં કરવાનું બેટા હું તમને બધું જ ભણાવીશ ટેક્સ્ટબુકમાં રહેલી બધી જ વસ્તુ આપણે ભણવાની છે બરાબર ઓકે અને એક મિનિટ માટે તમે લોકો વાંચી લો બરાબર બે વાર વાંચી લો એક બે મિનિટ વાંચી લો પછી તમે મોઢે લખવાનો પ્રયત્ન કરો અને પછી તમે મને ના આવડે તમે મને કહો બરાબર ઓકે બેટા ચાલો બેટા ફરી મંડી પડીએ કયું એન્ટેનાન 2.4 એક્ઝામ્પલ નંબર 1 શું ભૂલી જવાનું પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી ભૂલી જવાનું બરાબર ચેકી નાખો એટલે એક કામ કરો ને મારો ત્યાં આગળ એમ લીટી દોડ દો ભૂસી કાઢો એને બરાબર જોજો હા
ચાલો પહેલામાં પહેલાં આની અંદર પણ આપણે બે પોઈન્ટ કરવાના છે, શૂન્યો ચકાસો અને બીજો પોઈન્ટ છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસો. જો શૂન્યો ચકાસવાના હોય ને બેટા, તો મેં તમને પહેલાં કહેલું છે, શું કહેલું છે, શૂન્યો ચકાસવાના હોય ને તો આ એક્સની વેલ્યુ કહેવાય, એક્સના બદલામાં 1/2 મૂકી દેવાના, ત્યાં જવાનું, રકમમાં જવાનું, પદાવલીમાં જવાનું, બહુપદીમાં જવાનું, એક્સના બદલામાં વેલ્યુ મૂકી દેવાની. હા જોજો બેટા, ચાલો આપણી બહુપદી શું છે, આપણી રકમ કઈ છે, બહુપદી કઈ છે, પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x³ પ્લસ x² માઇનસ 5x પ્લસ 2, બરાબર. ધેરફોર પી ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2 × 1/2³ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, હા, પ્લસ 1/2² માઇનસ 5 × 1/2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2. આ બંને છે ને અત્યારે કટ ના થાય, આ બંને અત્યારે ના ઉડે, હા, એનો ક્યુબ ક્યુબ કરવાના અને પછી ઉડાવવાના. એની આગળ પણ મેં તમારું ધ્યાન દોરેલું છે. ઓકે, 1³ 1 અને 2³ 8. 1³ 1 નો ઘન 1 એકાએક 1 અને 2 નો ઘન 2 × 2 × 2 પ્લસ 1² અને 2નો સ્ક્વેર 1² 2નો સ્ક્વેર માઇનસ 5 × 5 / 2 પ્લસ 2, નીચે કશું નહીં એટલે 1. હવે કટ કરવું હોય તો કરો, 2 × 4 8 1/4 પ્લસ 1/4 માઇનસ 5/2 પ્લસ 2/1, બરાબર. 4 is LCM 4 લસાઅ 4 એકા 4 એકા 2 × 2 = 1 બરાબર. 1 × 1 = 1 પ્લસ ફરી પાછા 1 × 1 = 1 માઇનસ 5 × 2 = 10 અને પ્લસ 4 × 2 = 8 ઇઝ ઇક્વલ ટુ 1 + 1 1 + 1 = 2 2 + 8 = 10 10 - 10 0/4 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું બેટા. 1/2 મૂકતા, એક્સની વેલ્યુ 1/2 મૂકતા 0 આવ્યું, તો લખવાનું આમ 1/2 એ આપેલ બહુપદીનો નું શૂન્ય છે, બરાબર. શું સમજણ પડી બેટા, શું સમજણ પડી? જો 0 આવે છે તો શું તમારે સમજવાનું, કે 1/2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આમ 1/2 એ આપેલ બહુપદી પી એક્સનું શૂન્ય છે, ક્લિયર. ચાલો હવે આપણે એક કામ કરીએ ને, એક્સના બદલામાં હવે શું મૂકીશું, 1 આપણે સાબિત કરી દીધું, હા. ચાલો બીજું આપણે શું કરીશું, બીજા નંબરની અંદર બોલો મને કહો તો બીજું આપણે શું કરીશું, એક્સના બદલામાં હવે શું લેવાનું બેટા, એક્સના બદલામાં 1 લેવાનું, બરાબર. ચલો એક્સના બદલામાં 1 લઈએ. પી એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x³ પ્લસ x² માઇનસ 5x પ્લસ 2. ઓકે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લેતા, પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 2 1³ પ્લસ 1² 5 × 1 પ્લસ 2. એક્સના બદલામાં બધે 1 1 1 મૂકતા 2 1³ પ્લસ 1² માઇનસ 5 × 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2 1³. પહેલાં છે ને ક્યુબ કરવાનો અને પછી 2 સાથે મલ્ટીપ્લાય કરવાના, પ્લસ 1 - 5 પ્લસ 2. ધ્યાનથી જોજો બેટા, 2 2 × 2 2 એકા 2 પ્લસ 1 - 5 પ્લસ 2, 2 ને 1 3 2 + 1 3 3 + 2 5 5 - 5 જય શ્રી કૃષ્ણ, 2 + 1 3 3 + 2 5 5 - 5 0, ક્લિયર. ફરી પાછા 0 આવી ગયા. આમ ધ્યાન બધાનો અહીંયા, આમ 1 એ આપેલ બહુપદી પી એક્સનું શૂન્ય છે. બીજો પોઈન્ટ પણ આપણે સાબિત કર્યો. ચલો ત્રીજું, -2 પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, વારંવાર પી એક્સ ના લખો તો પણ ચાલે, બરાબર. ચાલો હું પણ ઉડાવી દઉં,
ચાલો p ઓફ માઇનસ 2 x ના બદલામાં શું મૂકવાનું બેટા માઇનસ 2 માઇનસ 2 નો ક્યુબ પ્લસ માઇનસ 2 નો સ્ક્વેર માઇનસ 5 ઇન્ટુ માઇનસ 2 પ્લસ 2 જોતા રહેજો 2 x ના બદલામાં માઇનસ 2 નો ક્યુબ પ્લસ માઇનસ 2 નો સ્ક્વેર માઇનસ 5 ઇન્ટુ માઇનસ 2 પ્લસ 2 ઓકે ફરી વાર યાદ કરાવું 2 નો ક્યુબ પહેલા કરવાનો અને પછી આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરવાનો આ 2 અત્યારે અંદર ના જાય આ 2 અત્યારે ગુણાકારમાં ના જાય ઓકે 2 માઇનસ 2 નો ક્યુબ પહેલામાં પહેલા વાત b નો ક્યુબ b નો ક્યુબ એટલે 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 2 8 બરાબર અને ઘાત એકી હોય બરાબર તો આન્સર લખવાનો માઇનસમાં ઘાત બે કી હોય તો આન્સર અહીંયા કિંમત પ્લસમાં આવે ચલો આગળ પ્લસ 2 નો વર્ગ 4 ભલે માઇનસ છે પણ હમણા મેં કહ્યું ઘાત બે કી છે તો આન્સર પ્લસમાં માઇનસ માઇનસ પ્લસ 5 2 10 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 8 2 જા 8 2 16 પ્લસ 10 પ્લસ 4 પ્લસ 2 બરાબર 10 પ્લસ 4 15 14 14 પ્લસ 2 16 16 માઇનસ 16 0 0 આવી ગયા આમ બરાબર ફરી પાછું માઇનસ 2 એ આપેલ બહુપદી px નું શૂન્ય છે આમ આપણો અડધો દાખલો પૂરો થયો બરાબર શૂન્યો ચકાસો 1/2 1 અને માઇનસ 2 શૂન્યો છે તેમ ચકાસો આ આપણો અડધો દાખલો પૂરો થયો બેટા ખ્યાલ આવ્યો ઓકે હવે છે ને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આની અંદર 3 બતાવવાના બરાબર આપેલી બહુપદી ત્રિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ મનમાં બોલતા જજો ax³ bx² cx d બરાબર એના 3 શૂન્યો આલ્ફા બીટા ગેમા આ એના 3 શૂન્યો 3 પોઈન્ટ બતાવવાના પહેલો પોઈન્ટ કયો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર બીજો પોઈન્ટ કયો આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા 3 3 નો સરવાળો ત્રીજો કયો 3 વસ્તુ સાબિત કરવાની આ જ વસ્તુ હમણાં આપણે આગળ સાબિત કરી ચૂકેલા છે બરાબર કશું કરવાનું જ નથી એકદમ સિમ્પલ જ છે અને તમે એમ કહો કે છોડી દેવાનો વૈકલ્પિક એવું નહીં કરવાનું ભાઈ ચલો ફટાફટ જોતા રહેજો ચલો આપેલી બહુપદીને px is equal to 2x cube plus x square minus 5x plus 2 ને px is equal to ax cube plus bx square plus dx plus d cx plus d સાથે સરખાવતા ક્લિયર ચાલો શું થાય આમાં પણ એવું જ કરવાનું હો x cube વાળા પદો ઉપર નીચે લખવાના x square વાળા x x અને અચળ a is equal to 2 ધ્યાનથી જો a is equal to 2 b is equal to 1 c is equal to minus 5 and d is equal to 2 ક્લિયર ચાલો હવે શું કરીશું બેટા બોલો તો મનમાં વિચારો હું શું કરીશું હવે હા કરીએ આપણે આ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા કરીએ ઓકે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આલ્ફાની એકને આપણે આલ્ફા કહીએ બીજાને બીટા કહીએ ત્રીજાને ગેમા કહીએ બરાબર એકને આલ્ફા બીજાને બીટા ત્રીજાને ગેમા અહીંયા લખી દઈએ કે આપણું શું છે એટલે વારંવાર બાજુમાં જોઉં આપણે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શૂન્યોને આલ્ફા બીટા ગેમા કહેવાય 1 એન્ડ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ક્યાં છે આ રહ્યા આલ્ફા બીટા ગેમા ચાલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એટલે 1/2 બીટા એટલે 1 અને ગેમા એટલે માઇનસ 2 ચલો ઝડપથી જોજો ફટાફટ જોજો અહીંયા આગળ હા આ 3 આપણે પોઈન્ટ સાબિત કરવાના છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા 1/2 પ્લસ 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ
1 by 2 plus 1 plus minus minus 2 is equal to नीचे कसु नहीं 1 2 LCM 2 1 जा 1 2 2 बराबर 1 plus 2 minus 4 is equal to 3 minus 4 minus 1 by 2 clear આમાં માઇનસ બી બાય એ જેવા એડજસ્ટ કરવાના માઇનસ બી બાય એ ડાયરેક્ટ જ આવી ગયું કેવું સરસ થયું લો હ વન દેટ ઇઝ અવર બી ડાયરેક્ટ જ ગોઠવાઈ ગયું ટુ દેટ ઇઝ અવર એ માઇનસ બી બાય એ થઈ ગયું લાલો કેવું સરસ થયું બરાબર ચાલો બીજો પોઈન્ટ કહો તો બેટા બીજો પોઈન્ટ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા આલ્ફા બીટા એટલે 1 બાય 2 ઇન્ટુ 1 ધ્યાન આપજો બેટા બીટા એટલે 1 ઇન્ટુ માઇનસ 2 અને ગેમા આલ્ફા માઇનસ 2 અને 1 બાય 2 ક્લિયર આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 નો 1 સાથે મલ્ટિપ્લિકેશન આ બેનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ 2 1 જા 2 બરાબર માઇનસ પ્લસ માઇનસ માઇનસ ધ્યાનથી જોજો બે બે કટ થઈ જશે એટલે 1 બરાબર અહીંયા નીચે કશું નહીં એટલે 1 બરાબર ચાલો હવે છેદમાં કશું ના હોય એટલે 1 લીધા હા આ 2 ઇઝ એલસીએમ બે એકા એક દુ અને બે બરાબર છેદને લસા જેટલો બનાવવાનો એક એકા એક જે નવી સંખ્યા જે નાની લખી છે ને તેનો ઉપરવાળા સાથે ગુણાકાર આ એક એકા એક બે દુ ચાર અને બે એકા બે ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 5 1 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 5 1 માઇનસ 4 માઇનસ 2 1 માઇનસ 4 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 5 ભૂલથી પ્લસ 5 ના લખતા માઇનસ 5 બાય 2 જો તો આપણે જે સૂત્ર લાવવાનું હતું એ એડજસ્ટ થઈ ગયું કે પછી કશુંકરું નાટક કરવું પડે એવું છે આપણે સી બાય એ લાવવાના હતા અલા હા અલા જો થઈ જ ગયું માઇનસ 5 દેટ ઇઝ અવર સી અને 2 દેટ ઇઝ અવર એ બહુ સરસ લાલો જોરદાર અને હવે અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય એ લાવવાના રહ્યા લખી કાઢો અહીંયા આગળ લખી કાઢી જોજો હા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા દાખલો પૂરો કરી દઈએ અહીંયા આગળ આલ્ફા એટલે કેટલા 1 બાય 2 બીટા એટલે કેટલા 1 અને ગેમા એટલે કેટલા માઇનસ 2 2 2 કટ થઈ જશે એટલે 1 1 જા 1 1 એકા 1 અને માઇનસ 1 શું લાવવાનું છે બેટા આપણે માઇનસ ડી બાય એ લાવવાના છે ડી બાય એ લાવવાના છે બે લાવવા જ પડે ના હોય તો પણ લાવવા જ પડે કોઈ કહે કે સર બે નથી કંઈ વાંધો નહીં બેટા બે વડે ગુણવાના બે વડે ભાગવાના ઇઝ ઇક્વલ ટુ માઇનસ બે એકા બે અને નીચે પણ બે બે એકા બે આ ઉપર ઉપરનો ગુણાકાર બે એકા બે અને નીચે પણ બે આવી ગયું ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય એ માઇનસ 2 દેટ ઇઝ અવર ડી ડી અને 2 દેટ ઇઝ અવર એ ધારો કે આ ના ફાવે ને તો મેં તમને આની આગળના દાખલામાં કરાવેલું છે એ જરીક જોઈ લેજો આ ગુણતા ભાગતા ના ફાવે તો ડીશું બોલો ચાલો ક્લિયર આમાં બોલો હવે શું ના આવડ્યું હતું અને તમે પરીક્ષાની દ્રષ્ટિકોણ નથી ને આ ને તે ને અને હજુ પણ એક એક્ઝામ્પલ તમે જોશો ને તો એક એક્ઝામ્પલ છે બેટા કયો હજુ પણ એક છે પણ એકદમ સિમ્પલ છે એ તમે ગણો અને ના ફાવે તો મને પૂછો એવું કરો હજુ પણ એક છે આની 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 હજુ આની આગળ એક છે કે એક્સ ક્યુબ માઇનસ 4x² માઇનસ પ્લસ 5x માઇનસ 2 અને 2 1 1 એમાં તો અપૂર્ણાંક પણ નથી એકદમ સિમ્પલ છે બરાબર તમે લોકો જાતે ગણો અને ના ફાવે તો તમે મને કહો આવડશે જ ક્લિયર ઓકે થેન્ક યુ બેટા બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ બાય 2.4 એનો બીજો એક એક્ઝામ્પલ શું ભૂલી જવાનું પરીક્ષાની દ્રષ્ટિકોણથી નથી કાઢી નાખવાનું હા ચાલો
પહેલામાં પહેલાં બેટા શું આપણે બે પોઈન્ટ આ શૂન્યો આપેલા છે એને ચકાસવાના છે શૂન્યો ચકાસવાના હોય તો શૂન્યો ચકાસવાના હોય તો શૂન્યો શોધવાના નથી ચકાસવાના છે બરાબર યાદ આવ્યું બેટા એક જ સરખું આપણે કર્યા કરીએ છીએ ચાલો જોજો હા પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ ટુ ધેરફોર પી ઓફ ટુ આ એક્સની વેલ્યુ કહેવાય ટુનો ક્યુબ માઇનસ ફોર ઇન્ટુ ટુનો સ્ક્વેર પ્લસ ફાઇવ ઇન્ટુ ટુ માઇનસ ટુ જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં ટુ ટુ મૂકી દો એટ માઇનસ ફોર ઇન્ટુ ફોર ભૂલમાંથી ફોર અંદર પાછા મલ્ટીપ્લાય પહેલાં ના કરતા ગુણાકાર ના કરતા હા પ્લસ ટેન માઇનસ ટુ એટ માઇનસ સિક્સટીન પ્લસ ટેન માઇનસ ટુ બરાબર ટેન પ્લસ એટ એટીન એન્ડ ધીસ ઇઝ માઇનસ એટીન એટીન માઇનસ એટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમ ટુ ઝીરો આવી ગયા ને બેટા એટલે આમ ટુ એ આપેલ બહુપદી પી એક્સનું શૂન્ય છે ચાલો બીજું અહીં ચાલુ કરી દઈએ હા કે અહીંયા ચાલુ કરી દઈએ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ ટુ એક્સની વેલ્યુ કઈ લેવાની છે બેટા વન બરાબર ઓકે વન ક્યુબ માઇનસ ફોર ઇન્ટુ વન સ્ક્વેર પ્લસ ફાઇવ ઇન્ટુ વન માઇનસ ટુ ક્યાં કરને કા ઇઝ ઇક્વલ ટુ વન ક્યુબ એટલે વન માઇનસ ફોર ફરી પાછો વન સ્ક્વેર એટલે વન પ્લસ ફાઇવ માઇનસ ટુ વન માઇનસ ફોર પ્લસ ફાઇવ માઇનસ ટુ વન પ્લસ ફાઇવ સિક્સ અને માઇનસ ફોર માઇનસ ટુ સિક્સ વન પ્લસ ફાઇવ સિક્સ માઇનસ ફોર માઇનસ ટુ ભૂલમાંથી પ્લસ સિક્સ ના લખતા હા ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ ગયા ઝીરો આવ્યું બેટા આમ વન એ આપેલ બહુપદી પી એક્સ નું શૂન્ય છે બરાબર ચાલો ત્રીજા નંબરના પોઈન્ટમાં બેટા આપણે શું કરીશું બોલો તો ત્રીજા નંબરના પોઈન્ટમાં આપણે શું કરીશું પરંતુ ત્રીજા નંબરને જે પોઈન્ટ ખરો ને એની અંદર ફરી પાછું તમે ધ્યાનથી વાંચશો ને તો ટુ વન વન છે જુઓ તો બેટા ટુ વન વન છે હા જો ટુ વન વન હોય તો ફરી પાછું વન ફરીવાર બતાવવાની જરૂર નથી કારણ કે ફરી પાછું તમે ફરીવાર વન મૂકશો ટુ વન વન બરાબર એટલે ફરીવાર વન બતાવવાની જરૂર નથી એને સમાન શૂન્યો કહી શકાય બરાબર આમ માટે ટુ વન અને વન એ આપેલી બહુપદી પી એક્સના શૂન્યો છે તેમ સાબિત થાય છે ધીસ ઇઝ હાફ એક્ઝામ્પલ ઇઝ કમ્પ્લીટ અડધો દાખલો પૂરો બરાબર ચાલો હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો બરાબર ચાલો જ્યારે પણ સંબંધ ચકાસવાનો હોય ત્યારે ક્યાંથી શરૂઆત કરવાની કહી હતી બેટા મેં યાદ છે જો કેટલા બધા દાખલામાં દ્વિઘાત સમીકરણના છ દાખલા અને ત્રિઘાતવાળા ત્રણ દાખલા નવે નવ દાખલામાં હું તમને એવું કહું છું કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો ક્યાંથી શરૂઆત કરવાની કયા માટે હું તમને એમ કહું ક્યાંથી શરૂઆત કરવાની ક્યાંથી શરૂઆત કરવાની હવે બેટા ના યાદ રહે ના ચાલે બરાબર ઓકે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આપેલી પદાવલીને આપેલી પદાવલીને અત્યારે ત્રિઘાત છે હા પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ માઇનસ ટુ ને એનું ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ એ એક્સ ક્યુબ
પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી સાથે સરખાવતા. લાલા સર બી શ્વાસ શ્વાસ લખવાનું બંધ કરી દીધું. હા, મેં તમને કહ્યું હતું ને શ્વાસ આવશે ને તો ઊંઘડી જશે. સાથે સરખાવતા એ ઇઝ ઇક્વલ ટુ વન. એક્સ ક્યુબવાળા બંને પદો જુઓ બેટા, બરાબર આવડે છે તમને લોકોને. બીવાળા બંને પદો જુઓ, એક્સ સ્ક્વેરવાળા પદો જુઓ. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર, સી ઇઝ ઇક્વલ ટુ ફાઇવ, ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ, બરાબર. ચલો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું આપણે સાબિત કરવાનું હતું? ત્રણ સૂત્રો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ બી બાય એ આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા સી બાય એ આલ્ફા બી ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા માઇનસ ડી બાય એ. ત્રણ સૂત્રો સાબિત કરવાના. ચલો ફટાફટ અહીંયા જુઓ. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, પહેલો પોઈન્ટ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, બરાબર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, એક વસ્તુ બી લખી દઈએ આપણે અહીં, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ પણ લખી દઈએ કે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટુ, બીટા ઇઝ ઇક્વલ ટુ વન એન્ડ ગેમા ઇઝ ઇક્વલ ટુ વન, બરાબર. ચાલો આલ્ફા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર. બોલો ચાલો શું આવે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ, આલ્ફાની વેલ્યુ શું છે જુઓ તો ઉપર, આલ્ફાની વેલ્યુ શું છે જુઓ તો ઉપર બેટા. આલ્ફા એટલે ટુ, બીટા એટલે વન, ગેમા એટલે વન, ટુ પ્લસ વન પ્લસ વન એટલે ફોર, માઇનસ બી બાય એ લાવવાનું છે. જુઓ તો બેટા એડજસ્ટ કરો તો, હવે એડજસ્ટ કરો તો માઇનસ બી બાય એ ક્યાં છે બેટા? માઇનસ બી, બરાબર, અને બાય એ, માઇનસ બી બાય એ. હવે માઇનસ છે ને લાવવા જ પડે, તો કોઈ કહેશે કે નથી. મેં તમને બધી બહુ જ વાર કહ્યું કે નાટક કરવું પડે, બધી બહુ વાર બેટા કંઈ કંઈ કર્યું. આના છેદમાં કશું નહીં એટલે એક, બરાબર. નીચે છેદમાં કશું નહીં એટલે પણ, માઇનસ માઇનસ બે વાર મૂકો ને તો પ્લસ થઈ જશે, બરાબર. હવે તમને લોકોને બધું મગજમાં ક્લિક થઈ ગયું હશે. મેં તમને કહ્યું હતું ને મેં ના ભૂલુંગા, આગળ ગાયન ના કાશો. અહીંયા જુઓ માઇનસ ફોર તો દેટ ઇઝ અવર બી, એન્ડ વન દેટ ઇઝ અવર એ, આવી ગયું. ચાલો હવે આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફાનો સરવાળો. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. આલ્ફા બીટા એટલે, આલ્ફા એટલે ઉપર જોતા રહેજો ટુ, બીટા એટલે વન, ફરી પાછા બીટા ગેમા વન ઇન્ટુ વન, ગેમા ફટાફટ જોતા રહેજો, જાગતે રહેના, ટુ પ્લસ વન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ. ક્યા લાને કા હે? સી બાય એ. દેખા ડાયરેક્ટ આ ગયા, દેખતે રહેના ભૈયા. સી દેટ ઇઝ અવર બાય વન, અહીંયા કહું છું ઇઝ ઇક્વલ ટુ પાંચ. શું છે અહીંયા? હું લખું, બોલો લખું અહીંયા પાંચ શું છે બેટા? સી અને એ વન દેટ ઇઝ અવર એ, આવી ગયું ને? આવી જશે કમ્પ્લીટલી બેટા. અને હવે ત્રીજું આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ટેન ટેન એન, ફિનિશ. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ટેન ટેન એન, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, આલ્ફા ટુ બીટા વન ગેમા વન, ટુ ઇન્ટુ વન ઇન્ટુ વન ટુ. ક્યાં લાને કા? માઇનસ ડી બાય એ, માઇનસ ડી બાય એ લાને કા? માઇનસ ડી બાય એ, નીચે છેદમાં કશું નથી, બરાબર. તો વન માઇનસ તો લાવવું જ પડશે, સૂત્રમાં છે એટલા માટે. એક કામ કરું ને, માઇનસ માઇનસ બે વાર મૂકી દો એટલે પ્લસ થઈ ગયા, છેદમાં કશું નથી એટલે વન, માઇનસ માઇનસ ટુ દેટ ઇઝ અવર ડી, અને વન દેટ ઇઝ અવર એ. બોલો કેસી રહી?
કેવું રહ્યું બોલો મને કહો, કમ્પ્લીટ? ચાલો હવે આપણે અહીંયા એકા અહીંયાથી અલગ પડી જશે, થોડું અલગ પાડી દઉં ને તમને લોકોને થોડું ખ્યાલ આવી જાય એવું લાગે ને, તો છેલ્લે સ્ક્રીનશોટ પાડી લેજો અને તમે લોકો મોડે ગણી કાઢજો. ક્લિયર? આ તો આપણા ખાલી શું સાબિત કરવાનું હતું ને એ મેં તમને બતાવ્યું હતું એટલા માટે બેટા. હા ચાલો બોલો, કયો પોઈન્ટ પૂરો થયો બેટા આપણો? આ ટોપિકનું નામ શું હતું? કયો પોઈન્ટ પૂરો થયો મને કહો તો. ભૂલી ગયા, પિક્ચરનું નામ ભૂલી ગયા. શૂન્યો શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્ય શોધવા માટે શૂન્ય શોધો અને શૂન્ય ચકાસો, બે પોઈન્ટ અલગ અલગ. બહુપદી બે પ્રકારની, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી હોય તો બે સૂત્રો સાબિત કરવાના, ત્રિઘાત બહુપદી હોય તો ત્રણ સૂત્રો ચકાસવાના, ત્રણ સૂત્રો બતાવવાના. બરાબર? ક્લિયર બેટા? બોલો ચાલો. એ સિવાય કોઈને કંઈ ક્વેરી? પૂરું થયું? ઓકે, થેન્ક યુ બેટા, બાય. થેન્ક યુ, બાય, સી યુ, મિલતા હૈ, જય શ્રી કૃષ્ણ બેટા.